સુરત જિલ્લામાં રવિવારની રાત્રે પડેલા વરસાદ બાદ મેઘરાજાની એન્ટ્રી ન થતા ફરી વાતાવરણમાં ગરમી અને વફારાનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. આકાશમાં વાદળોની ફોજ આવીને જતી રહે છે, પરંતુ ન વરસતા ગરમીને કારણે લોકો અકળાઈ રહ્યા છે. દક્ષિણ ભારત સહિત મુંબઈ શહેરમાં આ વર્ષે મેઘરાજાનું આગમન વહેલું થઈ ગયું છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી ન થતા લોકો ગરમી અને બફારાના માહોલથી અકળાઈ રહ્યા છે. સુરત જિલ્લાના કેટલાય તાલુકાઓમાં રવિવારે પ્રી મોન્સૂનનો વરસાદ વરસ્યો હતો, જેથી ટૂંક સમય માટે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ સોમવારથી ફરી તાપમાનનો પારો ઊંચે જઈ રહ્યો છે, જેના કારણે ફરી ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. ગુરુવારે તાપમાનનો મહત્તમ પારો 36 ડિગ્રી પર પહોંચી રહ્યો હતો, જ્યારે ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. સવારથી આકાશમાં વાદળો જોવા મળ્યા હતા. બારડોલીના નગરજનોને વરસાદની આશા હતી, પરંતુ દિવસ દરમિયાન વરસાદ પડ્યો ન હતો. સોમવારના રોજ ગરમીનો પારો ઊંચે રહ્યો હતો, તેમજ ભેજનું પ્રમાણ 53% રહેતા ગરમી અને બફારાનો માહોલ સર્જાયો હતો. ત્યારે બારડોલીના ઘણા વિસ્તારમાં પાવર કાપ હતો, જેના કારણે લોકો ગરમીમાં અકળાયા હતા. બપોરના સમયે તો ગરમીથી બેહાલ થયા હતા. વારંવાર વીજળી ડૂલ અને પાવર કાપથી વીજ કંપની પર લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા.